बात करी गया था, पछी अपने मनोविज्ञान स्वरूप और कार्यक्षेत्र की बात करी गया था, અને ત્રીજો જે પ્રશ્ન હતો એ મનોવિજ્ઞાનનું ભેદ ઉપયોગિતાની વાત કરી ગયા. આ ત્રણેય પ્રકારના પ્રશ્નો જે એક્ઝામની અંદર જુદી જુદી રીતે પૂછાય, આમ જુદી એવી તો ઘણું બધું છે, પણ એ ઇતિહાસની અંદર આવી જાય છે. કયા મનોવિજ્ઞાનીએ કઈ વિચારધારાનો અભ્યાસ કર્યો, કયા નિયમો શોધ્યા, એ ડિટેલમાં પછી આપણે જોવાના છીએ સ્કાયની અંદર. આજે પાછું મુખ્ય ચેપ્ટર જે આપણે શરૂ કરવાના છીએ, મનોવિજ્ઞાનમાં ઉપયોગમાં આવતી અભ્યાસ પદ્ધતિઓ. આપણે ખબર છે કે લોકો પાસેથી જુદા જુદા વિષય અંગે જુદી જુદી માહિતીઓ એકત્રીકરણ કરવા માટે ડેટા કલેક્શન માટે વિવિધ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ એક સાધન તરીકે છે કે જેના દ્વારા આપણે માહિતી લોકો પાસેથી મેળવી શકીએ. તો આ ઘણી બધી પદ્ધતિઓ છે. તો સૌથી પહેલા આપણે જે પદ્ધતિ, હવે આ બધી પદ્ધતિઓ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. મેં તમને કાલે વાત કરી હતી કે અવૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, એમાં કોઈ પુરાવા સાબિતી છે નહીં, માત્ર કોઈ વ્યક્તિ કહી દીધું ને એને આપણે સ્વીકારી લીધું. જયારે વૈજ્ઞાનિક પદ્ધતિની વાત આવે ત્યારે એની અંદર સાબિતી છે, પુરાવા છે, નિરીક્ષણ છે. ખાસ તો વર્તનનું નિરીક્ષણ છે એ મહત્વનું છે. આપણે વર્તન ઉપર તો આપણે આખું મનોવિજ્ઞાનનો ફાયદો રહેલો છે કે વર્તનનું આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ. તો એ જે બધી પદ્ધતિઓ છે જે વૈજ્ઞાનિક રીતે પુરવારતી છે, બસ સૌથી પ્રથમ પદ્ધતિની વાત આપણે જે કરવા જઈ રહ્યા છીએ એ છે પ્રાયોગિક પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિ, એક્સપેરિમેન્ટલ મેથડ, એક્સપેરિમેન્ટ EXPERIMENTAL, એક્સપેરિમેન્ટલ મેથડની વાત આપણે કરવાના છીએ, પ્રયોગ પદ્ધતિની વાત આપણે કરવાના છીએ. હવે પ્રયોગ પદ્ધતિની વાત કરી ત્યારે થોડીક પૂર્વ ભૂમિકા બાંધી લઈએ. તમને ખ્યાલ હશે કે ગોગલે જે વ્યાખ્યા આપી એમાં કહ્યું હતું કે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરવો વિજ્ઞાન છે. એટલે અહીંયા જે વાત આવતી પ્રયોગની અંદર માનવી ઉપરના પ્રયોગોની વાત આવશે અને પ્રાણી ઉપરના પ્રયોગોની વાત આવશે. પણ તેની સાથે બીજી વાત પણ આપણે હજી કરી, પછી પ્રયોગ ઉપર આપણે જઈએ. તો ભૌતિક વિજ્ઞાનના જે પ્રયોગો છે, આપણે વિજ્ઞાનના બે વર્ગ જોઈ ગયા હતા. ભૌતિક વિજ્ઞાનના જે પ્રયોગો છે, ભૌતિક વિજ્ઞાનના પ્રયોગો છે, એ પ્રયોગો છે હંમેશા નિર્જીવ પદાર્થ ઉપર કરવામાં આવે છે, નિર્જીવ પદાર્થ ઉપર કરવામાં આવે છે, અને એના ઉપર એને પણ સંપૂર્ણ નિયંત્રણ થઈ શકે. ભૌતિક વિજ્ઞાનના જે પ્રયોગો છે, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, પુસ્તક શાસ્ત્ર, આ બધા નિર્જીવ પદાર્થો સાથે સંકળાયેલા વિજ્ઞાનો છે કે જેના ઉપર સંપૂર્ણ નિયંત્રણ થઈ શકે. સ્કેચ પેન છે કે આ પેન છે, એક જગ્યાએ પડી હશે સંપૂર્ણ નિયંત્રણ રહી શકે, કરી શકાય. પણ આપણે જે વાત કરવાના છીએ એ મનોવિજ્ઞાનના પ્રયોગોની વાત કરવાના છીએ, સાયકોલોજીના પ્રયોગોની વાત કરવાના છીએ. મનોવિજ્ઞાનના પ્રયોગો છે એ માનવી અને પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે, અને માનવી અને પ્રાણી ઉપર જ્યારે પ્રયોગ કરવામાં આવે ત્યારે કુદરતી પરિસ્થિતિમાં કરવામાં આવતા નથી, પણ કૃત્રિમ પરિસ્થિતિમાં કરવામાં આવે છે. કૃત્રિમ પરિસ્થિતિ એટલે કે પરિસ્થિતિને ઉંચાવવામાં આવે છે. કૃત્રિમ પરિસ્થિતિ એટલે કે એના માટે પ્રયોગશાળા ની જરૂર પડે છે. મનોવિજ્ઞાનના પ્રયોગો છે એ કુદરતી વાતાવરણમાં થઈ શકતા નથી. હા, ઓબ્ઝર્વેશન છે, નિરીક્ષણ પદ્ધતિ છે, એ ક્યારેક કુદરતી વાતાવરણમાં કરવામાં આવે છે, પણ મનોવિજ્ઞાનના જે પ્રયોગો છે એ હંમેશા કૃત્રિમ પરિસ્થિતિમાં કરવામાં આવે છે, અને માનવી અને પ્રાણી ઉપરના પ્રયોગો છે એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાતું નથી, પણ ઐચ્છિક નિયંત્રણ રાખી શકાય છે, જરૂરિયાત પ્રમાણે નિયંત્રણ રાખવામાં આવે છે. આટલો ફેર ભૌતિક વિજ્ઞાનના પ્રયોગો અને મનોવિજ્ઞાનના પ્રયોગોમાં છે. ઘણા લોકો તમને પૂછશે કે મનોવિજ્ઞાનનો શું પ્રયોગ હોય, આપણે આવશું ત્યારે ખબર પડશે, અને તમને એફએમનો પ્રયોગ પાત્ર તરીકે બોલાવવામાં આવશે, ત્યારે ઓફલાઈન ક્લાસ તરફ ત્યારે પ્રયોગ માટે બોલાવવામાં આવશે, ત્યારે મનોવિજ્ઞાનના જે પ્રયોગો છે, માનવી ઉપરના પ્રયોગો, એ આપણી સામે પ્રત્યક્ષ થશે. ધ્યાન છે, શ્રુતિ છે, ઝડપ છે, ગાણિતિક કસોટી છે, સમસ્યા અંગેના છે, બુદ્ધિ કસોટીના છે,
ने प्रयोग इतने नियंत्रित परिस्थिति में करवा ना हो तो निरीक्षण आई की पहली व्याख्या बीजी व्याख्या आपने जुई है कि प्रयोग एक ऐसी पद्धति है प्रयोग एक ऐसी पद्धति है कि जेमा एक परिस्थिति परिवर्तन शक्य है
બીજી પદ્ધતિમાં પરિવર્તન શક્ય નથી. મેં તમને કહ્યું કે પ્રશ્નાવલી પદ્ધતિ છે તેની અંદર છાપેલા પ્રશ્નો આપેલા છે, તો છાપેલા પ્રશ્નોમાં પરિવર્તન થઈ શકતું નથી. એ જે પ્રશ્ન છે એના જવાબ આપવાના છે, પણ આની અંદર પરિવર્તન થઈ શકે છે. પ્રયોગની અંદર પરિસ્થિતિ બદલાવી શકાય છે. એક જણાને સવારે પ્રયોગ આપવામાં આવે, એક જણાને સાંજના પ્રયોગ કરવામાં આપવામાં આવે, એ પરિવર્તન થઈ શકે છે. એક જણાને અંધારામાં પ્રયોગ કરવામાં આવે, એક જણાને અંધારામાં પ્રયોગ કરવામાં દેવામાં આવે, તો પરિવર્તન થઈ શકે છે. જુદી જુદી પરિસ્થિતિઓમાં પરિવર્તન કરી અને પ્રયોગ કરાવી શકાય છે. છેલ્લી વાત એમાં આપણે કરેલી, તો પ્રયોગમાં નિયંત્રણ છે એ એનું મહાર્થ છે. પ્રયોગની અંદર નિયંત્રણ એટલા માટે છે કે નિયંત્રણ જો ન હોય તો ધ્યાન જતું નથી, ધ્યાન ટકતું નથી, ધ્યાન બદલાય છે. એટલે પ્રયોગની અંદર નિયંત્રણ છે એવું મહત્વની વસ્તુ છે. નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ છે ને, પરિસ્થિતિ ઉપર નિરીક્ષણ રાખવામાં આવે છે, તો પ્રયોગમાં નિયંત્રણ જરૂરી છે. કેટલાક પરિબળો છે, કેટલીક પરિસ્થિતિઓ ઉપર નિયંત્રણ કરવું પડે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિની અવર જવર પ્રયોગશાળામાં થયા કરતી હોય તો પ્રયોગમાં ધ્યાન ન રહેશે. પ્રયોગની અંદર બોલાચાલી ઊંચ થતી હોય, વાતચીત થતી હોય તો પ્રયોગમાં ધ્યાન ન રહે. તો પ્રયોગમાં નિયંત્રણ નહીં હોય, ઘોંઘાટ થતો હોય, અવાજ થતો હોય, અચાનક મોબાઈલ વાગે, અચાનક કોઈ બોલાવે, અચાનક કોઈ એકબીજાને વસ્તુ આપવા આવે, તો એ એલાઉડ નથી. નિયંત્રણ થવું જોઈએ, કારણ કે આ ધ્યાન અંગેના પ્રયોગો છે. આપણું મન છે એ ત્યાં કેન્દ્રિત કરવાનું છે. જો પ્રયોગ બરાબર નહીં સમજાય પ્રયોગ પર તને, તો પ્રયોગનું કાર્ય થઈ શકતું નથી, પ્રાયોગિક ભૂલ થાય. એટલે પ્રયોગની અંદર નિયંત્રણ બહુ જરૂરી છે. આસપાસ અવર જવર થવી જોઈએ, ઘોંઘાટ ન થવો જોઈએ, એકબીજાને બોલાવવું, વાતચીત એ કંઈ પણ એમાં થવું જોઈએ નહીં. જ્યારે પ્રયોગ પર સૂચના આપવામાં આવે ત્યારે સૂચના પણ એવી રીતે આપવામાં આવે જેથી પ્રયોગના જે મુખ્ય લક્ષણો છે એ લક્ષણો બીજી કોઈ પદ્ધતિની અંદર નથી. પુનરાવર્તન એટલે એક ને એક બાબત વારંવાર પુનરાવર્તન માહિતી ચકાસી શકાય છે. એક વાર સમજ ન પડે તો બીજી વારે કરી શકાય છે, બીજી વાર ન સમજ પડે તો ત્રીજી વારે કરી શકાય છે. પરિવર્તન, તો પરિવર્તન પણ એનું મહત્વનું લક્ષણ છે. પ્રયોગ માત્ર જુદી જુદી પરિસ્થિતિમાં ઉપયોગમાં આવે છે. એક ઉદાહરણ હતું કે એક એવો પ્રયોગ આપવામાં આવ્યો કે એક વિદ્યાર્થીને એવું કહેવામાં આવ્યું કે તું આજે રાતના સુઈ જા અને કાલે સવારે ઉઠીને પ્રશ્ન લખ, એક પ્રશ્ન લખવાનો છે. અને બીજા વિદ્યાર્થીને એવું કહેવામાં આવ્યું કે તું આખી રાત જાગ અને આ જ પ્રશ્ન તું સવારે ઉઠીને લખ. તો બંનેની પરિસ્થિતિ અલગ અલગ છે. જે વ્યક્તિ સુઈ ગઈ હતી એ વ્યક્તિએ ફ્રેશ થઈને પ્રશ્નનો જવાબ બરાબર લખ્યો, જે વ્યક્તિ આખી રાત જાગી હતી એ વ્યક્તિ પ્રશ્ન બરાબર લખી શકી નહીં. તો પરિવર્તન છે એના આધારે પ્રયોગ પાત્રની અસર તપાસી શકાય છે. અને નિયંત્રણ છે એની અંદર નિયંત્રણમાં પ્રકાશ આયોજન પણ આવી જાય. કૃત્રિમ પરિસ્થિતિ છે તેની અંદર ટ્યુબલાઇટ છે કે લાઇટની વ્યવસ્થા હોવી જોઈએ, હવાની અવર જવર હોવી જોઈએ, પ્રકાશ આયોજન સારું હોવું જોઈએ, તો બરાબર પ્રયોગ થઈ શકે છે. શુદ્ધ હવા બહાર અંદર આવી શકે ને અશુદ્ધ હવા બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ હોવી જોઈએ. હલનચલન અટકાવી શકાય. તો આ રીતે પ્રયોગ પદ્ધતિના લક્ષણોની આપણે વાત કરી ગયા. તો ટૂંકમાં આપણે જે આજે વાત કરી એમાં મૂળ વાત એ કરી કે ભૌતિક વિજ્ઞાનના જે પ્રયોગો છે એ નિર્જીવ પદાર્થો ઉપર કરવામાં આવે છે, એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ રહી શકે છે. જ્યારે મનોવિજ્ઞાનના પ્રયોગો છે એ માનવી અને પ્રાણી ઉપર કરવામાં આવે છે, એના ઉપર ઈચ્છા પ્રમાણે નિયંત્રણ રહી શકે છે અને કૃત્રિમ પ્રયોગશાળામાં કરવામાં આવે છે. પ્રયોગની વાત આવે એટલે ગુંઠ મગજમાં ચમકારો થવો જોઈએ. વિલહેમ ગુંઠ નામના નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ પ્રયોગ.
પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ પણ એક આખી પદ્ધતિ છે જેની વાત પણ આપણે કરવાના છે આંતરદ્રષ્ટિ અને બાહ્ય નિરીક્ષણ બીજી વ્યાખ્યા આપણે જોઈ ગયા કે પ્રયોગમાં એક પરિસ્થિતિને સ્થિર રાખવામાં આવે કે પ્રયોગમાં એક પરિસ્થિતિ પર પરિવર્તન કરવામાં આવે અને એની બીજી પરિસ્થિતિ પર શું અસર થાય છે એ તપાસી શકાય એ આ એક જ પદ્ધતિ છે અને મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે પ્રયોગો વગર મનોવિજ્ઞાન કાળ વિસંગત છે અસત્ય પ્રયોગ ન હતો મનોવિજ્ઞાનનો વિકાસ અટકી જાય આજે જુદા જુદા પ્રયોગો એના પર થયેલા છે સંશોધનો થયેલા છે અને છેલ્લી વાત કરીને લક્ષણોની કે લાભ પણ કહી શકાય કે પુનરાવર્તન થઈ શકે છે પરિવર્તન થઈ શકે છે અને નિયંત્રણ થઈ શકે છે તમારો અવાજ નથી આવતો.